દિવસ સ્વપ્ન જસ્ટ પીવીઆર માં જોઈને બહાર નીકળીશ, પણ સામેથી કહ્યું કે મારી બાઇક લઈ લો કે ઘરે જઈને પાછું હું કદાચ ભૂલી જઉં. હમણાં તાજેતરમાં કોહલી વગર ઓસ્ટ્રેલિયામાં આપણે જીત્યા એવી આ ફિલ્મ છે કે કોઈ પણ મોટા નામ સિવાય, દિવાંગભાઈ સિવાય, પણ બહુ સરસ કામ ડિરેક્ટરે લીધું, ડીઓપીએ કામ કર્યું અને પ્રજાપતિ સાહેબે બહુ ધીરજથી, અને એમાં સૌથી બે મહત્વની ચીજ કે શિક્ષક કેવો હોય અને ખેડૂત કેવો હોય, આ બે ચીજો આબેહૂબ ડાયરેક્ટરે રજૂ કરી છે. અને મેં હમણાં જ કહ્યું કે ગુજરાતી પિક્ચરને એક નાના પાટેકર ડિરેક્ટરે શોધી આપ્યો છે, ભાઈ દહિયા, જેણે ખેડૂતનો રોલ કર્યો, અદ્ભુત રોલ કર્યો છે. ડીઓપી મને બહુ ખબર નથી પણ ડીઓપીએ પણ જે એંગલથી ને જે રીતે કેમેરાને જે ગ્રીનરીને બધું બતાવ્યું છે, એમ લાગે તમને બિલકુલ કોઈ હિન્દી ફિલ્મ જોતા એવું લાગે. પણ પરિવાર સાથે બેસી અને આવી ફિલ્મો જોજો. ગુજરાતી ફિલ્મો, તમામ ફિલ્મો, મરાઠી, મલયાલમ, તેલુગુ, પંજાબી ચાલે છે, ગુજરાતી બને છે, પણ લોકો જોવા નથી જતા. આપણે કોશિશ કરશું કે ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો એક અદ્ભુત પ્રયોગ થયો છે, બહુ સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે, એટલે ગુજરાતીઓ પિક્ચર ચોક્કસથી જોજો. 2 કલાક ગુજરાતી ભાષા માટે થઈ, શિક્ષક માટે થઈ, ખેડૂત માટે થઈને પણ આ પિક્ચર, અને આજે રાઈટ ટાઈમે આ પિક્ચર આવી રહી છે, ત્યારે ખેડૂતનો શું મેસેજ છે એ સમાજને આપવાનો, કે શિક્ષક લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, જેની વાત હું વર્ષોથી કરું છું સ્ટેજ ઉપર, એ આજે અમને સ્ક્રીન પર લાવી છે. એટલે મને તો બહુ જ ખુશી છે કે જાણે હું બોલતો એવું પણ લાગતું. જોજો ચોક્કસથી દિવા સ્વપ્ન છે, તમારું પણ દિવા સ્વપ્ન જાગી જશે.